શાળા એ શિક્ષણનું મંદિર છે, પરંતુ બાળકોને શિક્ષાની જગ્યાએ બીજા જ પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. મહેસાણા બાદ મુંદ્રાની એક શાળામાં પણ બાળકોને ધર્મના નામે ગેરમાર્ગે દોરવાનો કિસ્સો સામે આવ્યો છે. મુંદ્રાની એક ટ્રસ્ટ સંચાલિત શાળામાં ઈદની ઉજવણીના ભાગરૂપે બાળકો પાસે નમાઝ પઢાવવામાં આવી હતી, પરંતુ આ બાબતે વાલીઓ તેમજ ધાર્મિક સંગઠનોમાં રોષની લાગણી પ્રસરી હતી. મહેસાણાની એક ખાનગી શાળામાં પણ આવી ઘટના સામે આવી હતી. ત્યારબાદ મુંદ્રાની પલ્લ સ્કૂલમાં પણ બકરી ઈદની ઉજવણીના દિવસે યોજેલા કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી અને એ વિડીયો શાળા દ્વારા જ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો હતો, જેના વિરોધમાં ધાર્મિક સંગઠનો અને વાલીઓ દ્વારા એ બાબતનો વિરોધ કરાયો અને શાળા દ્વારા વિડીયો હટાવી દેવાયો અને સંચાલકો તેમજ ટ્રસ્ટીઓએ આ બાબતે માફી પણ માંગી અને ભવિષ્યમાં આવી ઘટના નહીં થાય એવી ખાતરી પણ આપી. અમને જે માહિતી મળી એ પ્રમાણે એક વિડીયો જો જાણવા મળ્યો છે એ મુજબ મુંદ્રા તાલુકાની પલ સ્કૂલ છે, ખાનગી પ્રાથમિક શાળા, એમાં ગઈકાલે કંઈ ઈદની ઉજવણી નિમિત્તે આ રીતની પ્રવૃત્તિનો એક વિડીયો જાણવા મળ્યો છે. તાત્કાલિક મેં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જે અત્યારે ઇન્ચાર્જ છે જિલ્લા શિક્ષણાધિકારી એમને વાત કરી છે. એમણે પણ તાત્કાલિક તાલુકાની જે તાલુકા શિક્ષણાધિકારીની ટીમ છે એમને ત્યાં રવાના કરી છે, એટલે ડિટેલ રિપોર્ટ તો અમે મેળવી લઈશું, પણ તાત્કાલિક એના જે સંચાલક છે એને પણ વાત કરી અને શાળાના આચાર્યને આપણે તાત્કાલિક સસ્પેન્ડ કરવા માટેની સૂચના પણ અપાવી દીધી છે. એટલે મેં કહ્યું એમ અત્યારે આપણે ટીમ મોકલી છે, એમના એક્ઝેક્ટ રિપોર્ટમાં શું આવે છે એના આધારે આપણે એમની સામે એક્શન લઈશું જ. ખરેખર આ જે પ્રકારે છે એમાં હું માનું છું એમના કઈ રીતે અમને આ આયોજન કર્યું એ પણ એક તપાસનો વિષય બને છે. જાહેરમાં બધાને માફી માંગુ છું. બુધવારે અમે એક્ટિવિટી કરાવી હતી સ્કૂલમાં, એમાં અમારા પેરેન્ટ્સને અને હિન્દુ ભાઈઓને હર્ટ થયો છે, એના માટે અમે માફી માંગીએ છીએ. બધાને દિલથી માફી માંગીએ છીએ અને આગળ જઈને ક્યારે આવું નહીં કરી એની 100% ખાતરી આપી. बुधवार के दिन हमने वेडनेसडे को ईद एक्टिविटी कराई थी. उसका इरादा किसी को भी हर्ट करने का बिल्कुल भी नहीं था, फिर भी अगर ये हुआ है किसी को भी तकलीफ पहुंची है तो मैं 200% गारंटी देती हूँ कि आगे से कुछ भी ऐसा नहीं होगा जिससे पेरेंट्स की फीलिंग्स को हर्ट हो. मारू नाम मोहिन नाथाणी है, हूँ पल स्कूल में प्राइमरी सेक्शन में टीचर छूँ. બુધવારે આ ઈદના રિગાર્ડિંગ આપણી એક્ટિવિટી થઈ હતી, પણ અમારું કાંઈ એવું ઇન્ટેન્શન હતું કે બાય ચાન્સ કોઈને એવી રીતે ખોટું લાગે કે કોઈને હર્ટ થાય, પણ હું પણ એઝ અ ટીચર આ બાંધરીને ખાતરી આપું છું કે આવતા વર્ષોમાં ભવિષ્યમાં આવા રિગાર્ડિંગ કોઈ પણ રિલેટેડ એક્ટિવિટી કરવામાં નહીં આવે.